आमंत्रण आपीस समारोह अध्यक्ष श्री आदरणीय बाबू साहेब शंकर सिंह जी बाघेला साहेब ताड़ियों ना बुलंद बरसात दी बच्चे अपना पूर्व शिक्षण मंत्री समाज ना बहु जूना आगेवान जिमने कीधु कि बधा समाज ने हूँ भावतो छू एवं माननीय भूपेन्द्र सिंह जी आप चुड़ासमा छो एटले भावता छो एवं मारुं मानुं छे अपना किरीट सिवाय जीतूबा ए जे होटल पर प्रवासी आवे ग्राहकों एने पेसेंजर के क्या पेसेंजर एटले ने बूट वगरना मोजा पहेरे हाँ देशी माणस ने विधानसभा में बाय दिवे क्या थी बाय इलेक्शन आयू ने जीतूबा धारासभ्य बन्या એટલે કિરીટસિંહ ભાઈ અત્યારે કેબિનેટ મિનિસ્ટર હમણાં ભાઈ અર્જુનસિંહભાઈનું રાણા કીધું મેં કીધું માંગુતી શાખા કે હા માંગુતી શાખા એમણે લીમડીમાં ખબર પડેલી અહીં હકુભા કે હું ભાષણ નહીં કરું તો કોઈએ કીધું કે તો ભામાશાહ એટલું કહી દો ભામાશાહ શું જરૂર હોય તો કહેજો બને તો આ ભાષણ આપણે એમાં બીજું ના આવડે એવા કીર્તિશભાઈ અમારા ગોગુભાઈ ભાવનગરમાં હતા વર્તેજમાં એ ગોગુભાઈ કેમ નામ પડતું છે મને ખબર નહીં પણ બહુ સારા માણસ હું મારે એ ગોગુભાનો અનુભવ બહુ સારો ગોગુભાઈ પરમાર સાહેબના વારસામાં અશોકસિંહભાઈ એ માણસો વાવવાનું કામ કરે છે અને સમર્પિત છે એટલે તો નેચરલ કોર્સમાં બિરુદ મળશે એમને ગુરુજીનો સિક્કો તો લાગી ગયો લાગવાનો હતો એમને જે લાગે એ ખરું પણ આપણે કામ કર્યા કરવાનું ભાઈ અર્જુનસિંહભાઈ પાલુ ભગતજી ડૉક્ટર યોગેન્દ્રભાઈ ને એમની ટીમ આ બધા વડીલો બહેનો ભાઈઓ જેને એવોર્ડ મળ્યા બધાને અભિનંદન સવિશેષ જે જીપીએસસીવાળા હતા એમને મેં યુપીએસસી માટે હું કહેતો કે નિશાન ચૂકમાં પણ નહીં નીચું સ્ટાન્ડર્ડ નીચું નહીં હોવું જોઈએ જે થવું હોય થાય એમ યુપીએસસી કેટલુંક તો અંદર ઘરે વાત જ નથી ઉતરતી વિહુવાળી વાત છે જેમ ભૂપેન્દ્રસિંહભાઈએ કીધું કે 2 લાખ 2.5 લાખ ને એમ તલાટીમાં પીએસઆઈ બધું પીએસઆઈ તો બહુ કહેવાય પીએસઆઈ આ લેવલ થઈ ગયું આ ડીવાયએસપી તો બહુ મોટું કહેવાય એટલે આ જીપીએસસીથી પર યુપીએસસી અને સવિશેષ ક્ષત્રિયો માટે તો સર્વિસ સિલેક્શન બોર્ડ એસએસબી આર્મી માટે એમાં જવું જોઈએ રાજસ્થાન રાઇફલ્સ 17 નંબરની કંપની કદાચ સૌરાષ્ટ્ર માટે અનામત છે રાજરીફ રસ હોય તો એ બધાને અભિનંદન અને ત્યારે ફરી આવું થાય ત્યારે ભૂપેન્દ્રસિંહભાઈ ભલે કીધું પણ અમારું કંઈ ઠેકાણું નહીં હવે આવશે તો આવીશું અત્યારે બહુ સમય નથી લેતો મેઘરાજાએ વર્ષા કે હવે તમે બહુ ન વર્ષો તો સારું ને તો પરંતુ જે હમણાં અર્જુનસિંહભાઈએ વાત કરી કેવડિયા સરદાર સાહેબની અખંડ ભારત છે જ નહીં પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ તો ઠેઠ ગાંધારમાં ગજનીમાં અફઘાનિસ્તાન સમ્રાટ અશોકનું શાસન ગાંધારી અને 47 પહેલાનું આ વધેલું એક ખંડિત ભારત છે અખંડ ભારત નથી આ
બધાને ગપ્પા મારીને અખંડ ભારત, અખંડ ભારત નહીં ખંડિત ભારત, અને ખંડિત ભારતને પણ વધુ ખંડિત ન થાય એના માટે જે રજવાડા હતા એમની અલગ અલગ દુનિયા હતી. એ જરૂરી નહોતું કે આમાં ભારતમાં ભરવું. જો ભૂતાન ન ભરે તો ભાવનગર શાના માટે ભરે? ભૂતાન ન ભરે, સિક્કિમ, નેપાળ, એટલે આ ભરી ગયા. અને ભરી ગયા એ બલબનશાહીથી ભરી ગયા, એમાં દેશભાવના રાષ્ટ્રભાવના એના આધારે મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરી. એ પહેલ ન કરી હોત તો આવડું મોટું સ્ટેચ્યુ સરદાર સાહેબનું ના હોત. આજે હજી ઊંચું બનાવ, પરંતુ જે માણસ પાયામાસ, જેના લીધે બીજા બધા રજવાડા ફટાફટ, પછી રાજકોટ, જામનગર, જૂનાગઢ તો એ વખતે બહુ મોટું આઝાદ થયું બાબીના હિસાબે, એવું હૈદરાબાદ. તો આમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજી અને મ્યુઝિયમની જે વાત છે ને, એ આપણે ભીખ માગતા હોય એવું લાગે. એટલે આટલું બધું આપી દીધું ને 5 વીઘા માટે કગરવાનું હોય? લાત મારી લેવાની તાકાત રાખવી જોઈએ, કગરવાનું ના હોય આમાં. એમને લાગવું જોઈએ કે આ સમાજને હું નહીં આપું તો ભારે પડશે મને. એટલે ગમ્મત કરવા મ્યુઝિયમ નહીં, બધા જ રજવાડા 562 જે હોય બધા કેમ્પસમાં પૂરા કદની મૂર્તિ, એનો હિસ્ટ્રી, એનો જન્મ તારીખ, ક્યારે મર્જ થયું સ્ટેટ, એમના સહી સિક્કા સાથેનું બધું, જે આવે લોકો એ જુએ વાંચે કે આવું હતું એમ. કે એવા કૃષ્ણકુમારસિંહજી એ ભારત સરકાર જો સચિન તેંડુલકરને ભારત રત્ન આપતા હોય છક્કા મારવાવાળા, તો આ માણસને તો એ ડિઝર્વ ઇટ. એટલે ભારત રત્નના ઇલકાબ માટે સમાજ સંગઠિત થાય, અને સંગઠિત થવા માટે મને દયા આવે. આજે હકુબા એક બૂમ પાડે તો 1-2 લાખ ભેગા થશે ખરા? હકુબા બૂમ પાડે કે આવો સમાજનું કામ છે ને, આપણે રાજકોટમાં મળીએ ફલાણી તારીખે આટલા વાગે, 2-3 લાખ, અને 10 લાખ ભેગા થાય બાઈબળના છોકરાની આગેવાનીમાં. આ આ આપણને સમજણ કેમ નથી પડતી? આ 2 પ્રકારની પર્સનાલિટીસ, વ્યક્તિગત અને સામૂહિક. અને સામૂહિક અલગ સવાલ છે, પણ વ્યક્તિગત જે છે અતિ મહત્વનું છે. આ વ્યક્તિગતમાં રાણા પ્રતાપ સંસ્થા નામ આપેલું છે, વ્યક્તિ. એમનો તો સેનાપતિ મુસલમાન હતો, અને સામે અકબર એમના સેનાપતિ, એ વ્યક્તિ હતા. આપણે આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેમ સમજતા નથી? જો જોધપુરના માનસિંહ અકબરના સેનાપતિ થતા હોય, આ બધા એક હોય તો કંઈ મોગલ વંશનો સવાલ જ નહોતો. આ તો જે જ્યારે જેનો વારો આવ્યો, આ DNA માં છે આ. જ્યારે જેનો વારો આવ્યો ને ત્યારે, બાકી તો બેઠા હોય બાપુ લગાવીને કહું બો ફેન દાયરો ભરે જય માતાજી કરે. તો તમારો વારો ના, આ વારો આવે ત્યારે હું એની લાઈમાં આ બધું થયું છે. આ DNA છે. મારો વારો હોય તો ના હોય તો તમે તમારા ઘેર. માટે કહું છું કે હકુબા સંમેલન બોલાવે કે મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન ભારત સરકાર આપે, 2 લાખે ભેગા ના થાય. પછી આપણે કહીએ કે રાખો ને એમાં ક્યાં ના છે, આપણી દસાડા દફતરમાં ક્યાં છે? આપણે ગણેશ કોણ?
कौन गणे से? कोई गणतु हो तो मैंने बताओ। मैंने सूरत में संमेलन तो बड़ा कराड़िया समाज, नाड़ोदा समाज, राजपूत समाज बता था, काठी दरबार था। मैं कीधु पल्ला बेटा 26 मेंबर से केटला से आमा थी के एक ही नहीं तो भाई एमा एमा आपणे शुं करवा, ना होय ना होय ना होय ना होय, आ बधा आपेलू छे। आ लोकशाही छे, કોઈ હામું ને જ જોવાનું, કોઈ હામું ને જ જોવાનું। અમદાવાદમાં પેરીફરીમાં આ જગ્યા ગંભીરસિંહભાઈ હતા, સાણંદના એક કોર્પોરેશનમાં નોકરી કરતા હતા। 20 વર્ષ સુધી સરકારની પાછળ પડ્યા ત્યારે ગોતામાં થોડો ટુકડો આપ્યો, એમાં આપણે ખુશ છીએ। અદભુત ભવન, સરદારધામ જુઓ, બીજું બાજુભાઈ બને છે, કે પટેલનું નિર્મા જુઓ, નરહરિનું હીરામણી જુઓ, સરદારધામ, ને વિશ્વ યુમિયા ફાઉન્ડેશન, બધા 100-200 વીઘામાં બહુ મોટી મૂર્તિ। આ એ સમાજ, આપણે સમાજ, પણ એ હેવ્સ ને હેવ્સ નોટ, જે ગઈકાલે હતું અને ગઈકાલે નહોતું, જે ગઈકાલે હતું એનું વહેમ અહમ, એનું ઈગો હજી પણ એ છે। સારો ઈગો બહુ સારો, વટવારો, પણ જે ઈગોમાં નુકસાન જ હોય, જેમ સોહરાબુદ્દીન રાઠોડ પેલા બાપુ ઘે લેવા ગયા હતા ને કે ઘી તપેલી છલકાઈ ને કે લે છલકા, આવું બહુ મેં પહેલા સાંભળેલું। આ ઈગો ન કહેવાય, તપેલી લે છલકાય તો છલકાય, તમે પગમાં વાગે તો વટવારો, ઈગો અલગ સવાલ છે। જે 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 સમાજ પાસે નહોતું, આજે અતત અત ખૂબ, અને પાછું તમે હરીફાઈમાં પહોંચવા માટે 10-20 વર્ષથી ઓછા પડવાના। ભૂપેન્દ્રસિંહ સરદારધામમાં ગયા છે તો ત્યાં જે ફેકલ્ટીને પગાર લાખ રૂપિયા હશે, 1-2 લાખ, 2 લાખ, અશોકસિંહભાઈ આપણે કોઈ 10-15 હજાર બી આપ્યો છે ખાતા, કોઈ આવે એને હવે તો કોણ જાય ત્યાં, એટલું તો પેટ્રોલ ભાડું થાય, એમાંથી નીકળે કંઈ નહીં। 5,000 માંથી એસટી કંડક્ટરને, પીએસઆઈને, કોન્સ્ટેબલને તલાટી નીકળે, આઈપીએસ આઈએસ ન નીકળે, 1,00,000 રૂપિયામાંથી નીકળે। આ પાયાની સમજણ, એનો અભાવ, અને એમાં હમણાં મને અર્ભમજી છાત્રાલયમાંથી કંઈ 3-1 હજાર મિત્રોની યાદી બનાવી એમણે, જૂના વિદ્યાર્થીઓ ભણેલા। 1912માં છાત્રાલય બન્યું, 1868માં રાજકુમાર કોલેજ। મને કોઈ સંસ્થા બતાવો જે 1850 પછીની બનેલી, કોઈ પણ સમાજની, એ રાજકુમાર કોલેજ હતી 1912માં, રાજ અર્ભમજી રાજ છાત્રાલય। તો ઉગ્યું કેમ નહીં, ક્યાં ગયું બધું? આ રાજે તમે ઇન્સ્ટિટ્યૂટ જુઓ બધા, આજે આ આ બધામાં ભાવનગરમાં, અમરેલીમાં એરપોર્ટ લેવા પાટીદાર સમાજવાળા મારી પાસે આવ્યા, દરબાર કોઈ ના આવ્યા, આવે તો ઉઘરાણી કરે ફરી પાછું। ગાંધીનગરમાં જમીન આપી દીધી, ક્યાં તો પૈસા માગે, સરકાર પૈસા તો માગે જ નહીં, બધે થોડો હાથ મારવાનો, એટલે એ એ એ તમે એરપોર્ટની જગ્યા પર જુઓ, જે અત્યારે સંસ્થા કલ્પના બાંધી સંસ્થા બની, હવે આ આ હકીકત છે। એવા ઠેકાને આઈએસ આઈપીએસ, એટલે હું યુપીએસસી માટે જે આગ્રહ કરું છું કે તમે એવા જે જે રોયલ ફેમિલી વહીવટી ક્ષમતા કુલે એ એ ધારે કરી શકે, આઈપીએસ આઈએસ બની શકાય, કમિશન ઓફિસર બની શકાય, કેપ્ટન, મેજર, લેફ્ટનન્ટ વગેરે વગેરે, તો આમાં આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ। એ જે સમાજ આવા આગેવાનો પેદા કરે એને આ ક્રેડિટ જાય છે, એમને એમને જ થતું। આ 3,000ની યાદી એવું ઉમિયા માતાના, ઊંઝાના, કડવા પટેલોની આખી યાદી કરોડની હશે કદાચ, 1 કરોડ
લિસ્ટ વોટર લિસ્ટ સાથે આપણે 4000ની યાદીમાં પણ હજી ઠેકાણું ના હોય. અને રથ ફેરવીને કરોડો એકલા ઊંઝા ઉમિયા સંસ્થા પાસે કરોડો 10-15-20 હજાર કરોડ રૂપિયા હશે કદાચ. હરીફાઈ કરો, એ લાખ પણ આપે ને 5 લાખ પણ આપે ને વિદેશથી પરદેશથી સ્પેશલ પછી ફર્સ્ટ ક્લાસમાં બોલાવે ફેકલ્ટીઝને વિષયો ભણાવવા. એટલે કોમ્પિટિશન બહુ 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 ફરક છે, 1-10 નંબરમાં નથી. ખોટા વેમમાં આપણા જેવું કોઈ નહીં. આ જાઓ ક્યાં સમજતે હો, મોબાઈલમાં રિવોલ્વર હોય એવું પાકેટ ભરાય એટલે મોબાઈલ છે ના વાળે પેલું કહી. આજે એવું લાગે દરબાર છે આ, અને દાગીના એ કોઈ છે નહીં બધા, એટલે બધા દાગીના બધા હો પણ દરબાર દેખાય. આમ સુરત ચિતરેલો હોય, વિંટીઓ હાથા હોય, લક્ષ્મી આવી જ પડશે ઘરમાં રાખવાનું. એટલે આ તો બાય ધી વે આપણે જે સમાજમાં સારા કાર્યકર્તા નેતા નહીં, વિશ્વસનીય કાર્યકર્તા જેને પોતાનો સ્વાર્થ ન હોય, જેને બહોળો એંગલ હોય વાઇડ એંગલ, અને એને એમ હોય કે હું આમ કરીશ તો આમ થશે દેખાય દીર્ઘદ્રષ્ટિ, એવા સમાજના આગેવાનોથી જ સમાજનું ભલું થાય, ટૂંકી દ્રષ્ટિવાળા નહીં, મારો કાપોવાળા નહીં, ક્યાં સમજતે હો એ નહીં. અને એટલે આજે આ લગભગ સરસ મજાના બહેનો ભાઈઓને એવોર્ડ આપ્યા છે. મને કોઈ મળ્યા નથી, હું 5-7 વખતથી આવું છું કદાચ, કોક તો મળે કે હું એવોર્ડ મને મળ્યો તો તમારા હાથે ક્યાં ખોવાઈ ગયા બધા. એવોર્ડ એટલા માટે કે ક્યાંક તમે સમાજે તમારું એપ્રિશિએશન કર્યું, હવે સમાજને પાછું આપો. આ એંગલ છે, આ પાછું આપશો એવી આશા સાથે. વાત વરસાદ છે, ચોમાસું છે, અને પથ્થર હોય ત્યાં વરસાદ પડે તો પણ ઘાસ ઉગતું નથી. ભગવાને એવી પથ્થર આપ્યો છે ગમે તેમ પડે પણ ના ઉગે. બાપુ છે હનુ ઉગે, ખોપડી ટાઈટ છે, ગમે તેમ વરસે જેને વરસવું હોય. હવે કેટલાય ભાષણ કરીને જાય જે આના ઠેકાણે ડાયરો હોય તો આમ આપણને લાગે કે વધશે. એટલે બીજા સમાજમાંથી શીખીને ગઈકાલે હેવ્સ હતા, હતા રજવાડા, ડીએનએ એનું એ જ છે, એનો હકારાત્મક ઉપયોગ કરીને આવતીકાલે હરીફાઈમાં સારી રીતે હું ને મારું આવતીકાલનું યુદ્ધ હરીફાઈમાં ઊભું રહે વટથી એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. જય માતા. અમને ખાલી 2 જ મિનિટ આપજો, કોઈ ઊભા નહીં થતા ચૌહાણ સાહેબ, પ્લીઝ 2 જ મિનિટ ખાલી આપો. કિશોરસિંહ સાહેબ આપ જલ્દી પધારો. અમને ખાલી 2 મિનિટ આખી ટીમને ફોટો સેશન કરવા દો. સાફા સૂટ સાથેની જે સંસ્થાની કારોબારી કાર્યકર ટીમ બધા સ્ટેજ પાછળ ગોઠવાઈ જાય, ફોટોગ્રાફર્સ બધા 2 મિનિટ આપ લોકો શાંતિથી બેસજો એટલે તમે પછી મહેમાનને બધા મળી શકો. કિશોરસિંહ પ્લીઝ બિરાજો, પાલો બાપા પ્લીઝ પ્લીઝ કન્ટિન્યુ. કોઈ 5-2 જ મિનિટ અમને ખાલી આપો એટલે આખા ગ્રુપની ફોટોગ્રાફી થઈ જાય ટોટલી. આપણા બધા જ ધર્મવીરભાઈ કુલદીપભાઈ પ્લીઝ કન્ટિન્યુ. ડ્રેસ કોડ સાથેની ટીમ છે બધી આવી જાય ઝડપથી.